निवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज की जय। हरे कृष्ण महाराज की जय। श्री स्वामीनारायण भगवान की जय। कथा सांभता सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। भक्त चिंतामणि अंतर्गत परचा प्रकरण में सद्गुरु श्री निष्कुळानंद स्वामी प्रकरण 131 में जे जे महाराज ना अनन्य भक्तों हता, उद्धवजी हता, जादवजी हता, सोरठना सत्संगी हता, तेमना परचा वर्णवता थका स्वामी उद्धवजी नो परचो वर्णवे छे के जे भगवानना भक्त छे एमने चोर लोको गीरना जंगल में लई जाय छे अने पैसा मांगे छे। अने ज्यारे एनी पासे आपवा माटे पैसा नथी ત્યારે એને પોતાના ઘરે બંદીખાને કરીને લઈ જાય છે। પોતાના ઘરે ભક્તને એમણે બાંધી રાખ્યા છે ત્યારે મહારાજ સ્વયં જે ભક્તનું કષ્ટ સહન નથી કરી શકતા ત્યાં પ્રગટ થઈને એ ચોરની જે નારી છે તેની પાસે જઈને એને પોતાના પતિ જે ચોર છે એનો સર્વ વૃત્તાંત કહે છે અને કહે છે કે મારા ભક્તને તમે આ કષ્ટ થકી મુકાવો। એવી રીતે એ નારી જ્યારે એ ચોરને વાત કરે છે ત્યારે ચોર એ જે ભગવાનના ભક્ત છે એમને પાછે એમની ઘરે મૂકી આવે છે। અને આગળ જતા બીજો પરચો સ્વામી જાદવજીનો વર્ણવે છે કે જાદવજી એમના સંગાથીઓ સાથે ગામમાં જમવા માટે ગયા હતા બીજા ગામમાં અને ત્યાં જમનવારે જમીને આવે છે ત્યાં એમના પેટમાં અચાનક દુખાવો ઉપજે છે અને દુખાવો ઉપજતા વૈદ્ય પાસે જાય છે ત્યારે વૈદ્ય એમને ઔષધિની જગ્યાએ ઝેર આપે છે અને એ ઝેર જ્યારે જમે છે ત્યારે એમના સંગાથીઓ જે છે એ તો ત્યાંને ત્યાં મૃત્યુને પામે છે પરંતુ જાદવજી પૃથ્વી પર ઢળી પડ્યા છે, કંઈ બોલી નથી શકતા એવી એમની સ્થિતિ થઈ છે ત્યારે મહારાજ સ્વયં એમનું દુઃખ ટાળવા માટે ત્યાં પ્રગટ થાય છે। અને મહારાજ જ્યારે પ્રગટ થાય છે ત્યારે જાદવજી તો એમ કહે છે કે હે મહારાજ, આ અંત સમયે મને તમારા દર્શન થયા માટે હવે જો મારો દેહ છૂટે તો પણ મને કંઈ વાંધો નથી, એમ એને પ્રાણ કરતાં પણ મહારાજને પ્યારા રાખ્યા છે। અને એવું જ્યારે થાય છે ત્યારે મહારાજ આગળ હવે એમને શું કહે છે તે નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે। પછી નાથ કહે સુણે હ આજ રાખવું છે તારો દેહ, તારા સંગાથી ગયા સુધામ, તારું પણ થઈ રહ્યું તો કામ, પણ યોગારીઓ આપડ માય, હવે બીક રાખીશ માકાય, એમ કહીને સધાવ્યા શ્યામ, તરત વણી કપામ્યો આરામ। જાદવજી જ્યારે મૃત્યુ અવસ્થાએ પૃથ્વી ઉપર ઢળી ગયા છે, પૃથ્વી ઉપર જાણે એમના શરીરમાં કોઈ પ્રકારની શક્તિ નથી, બળહીન થઈ ગયા છે, ત્યારે મહારાજ ત્યાં દર્શન આપે છે, છતાં પણ જાદવજી મહારાજની એવી પ્રાર્થના નથી કરતા કે હે મહારાજ, મારે વધારે જીવવું છે માટે તમે આજે ઝેર ખાઈને મારી જે આ દશા થઈ છે તે થકી મને મુકાવો, એવી કોઈ પ્રકારની મહારાજને એવા દુઃખદ સમયમાં પણ પ્રાર્થના નથી કરતા ત્યારે મહારાજનું હૃદય ઓગળી જાય છે। અને મહારાજ એ ભક્તને કહે છે કે તમારા જે સંગાથીઓ છે અને તમે છો,
તેમને આ વૈદ્યએ આપેલું ઝેર તે તમે ખાધું માટે તમે સર્વાનું તમારા સર્વનું આજે મૃત્યુ નિશ્ચિત હતું, પરંતુ તમે મારા ભક્ત છો અને મારે હજી તમને આ પૃથ્વી ઉપર ઘણા સમય સુધી રાખવા છે. મહારાજ એમ કહે છે કે આજે રાખવું છે તારું દેહ. તારા સંગાથી ગયા સુધામ તારું પણ થઈ રહ્યું હતું કામ, કે તમારું આયુષ્ય તો આજે પૂર્ણ થવાનું હતું એ વાત નિશ્ચિત છે. પરંતુ મહારાજ કહે છે કે મારે હજી તમને આ પૃથ્વી ઉપર આ દેહમાં હજી ઘણીવાર રાખવાના છે. મહારાજ જાદવજીને એવા વચન શા માટે કહે છે? તો એનું એક જ કારણ હોઈ શકે કે મહારાજને પોતાના ભક્તને આ પૃથ્વી પર વધુમાં વધુ રાખવાનું કારણ એટલું જ છે કે એમના પ્રસંગમાં જે જે આવે એ પણ મહારાજને પામી શકે, એ પણ મહારાજને જેવા છે, મહારાજ જે અક્ષરધામમાં વિરાજમાન છે, અહીંયા જીવો પર દયા કરીને અહીંયા પધાર્યા છે, તેમને એ પણ ઓળખી શકે. તે માટે મહારાજે એવો નિર્ણય કર્યો છે કે જાદવજીને આ પૃથ્વી પર વધુ રાખવા છે. અને મહારાજના ભયથી મૃત્યુ થરથર કંપે છે, માટે આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે જાદવજીનું. છતાં પણ મહારાજ એવું નક્કી કર્યું છે કે એમને વધુમાં વધુ હજી જીવન આ પૃથ્વી પર વિતાવવું જોઈએ, જેથી એમના પ્રસંગે કરીને અનંત ભક્તો મને પામી શકે. મહારાજ કહે છે કે મેં તમને આજે ઉગાર્યો છે, મેં તમને ઉગાર્યા માટે તમારા મનમાં કોઈ પ્રકારની બીક ના રાખશો હવે તમે, અને સુખેથી મારું ભજન કરો અને બીજાને ભજન કરાવો, એવી મહારાજ આજ્ઞા કરીને ત્યાંથી તરત સધાવ્યા છે. અને મહારાજને એવા વચન સાંભળીને, મહારાજની કરુણાનો વિચાર કરીને, કે આવા સમયમાં જ્યાં મને કોઈ મદદ કરવાવાળું નહોતું ત્યાં મહારાજ સ્વયં, મહારાજ ક્યાં અને હું ક્યાં, ક્યાં હાથી અને ક્યાં કીડી જેવો નાનો જીવ, છતાં પણ મહારાજ મારી રક્ષા કરવા માટે અહીંયા સ્વયં પધાર્યા, એવા વિચાર કરતાં કરતાં જાદવજી ગદગદ કંઠ થઈ ગયા છે અને ત્યાં પાછા ઘરે આવીને ત્યાં આરામથી સૂઈ ગયા છે. એમ નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, એમયુગારિયો નિજ જન આપી પરચો આપે ભગવન, એમ દાસ તણા દુઃખ કાપે બહુ પરચા પડે પડે આપે, જેમ જનની જાડવે બાડ એમ જતન કરે છે દયાળ, તેને વરતે છે જનને આનંદ, સુખ આપે શ્રી સ્વામી સહજાનંદ. નિષ્કુળાનંદ સ્વામી મહારાજનો સ્વભાવ વર્ણવે છે કે એવી રીતે પોતાના જે આશ્રિતજનો છે એમને ઉગારવા, એ જ કેવળ અને કેવળ મહારાજનું લક્ષ્ય છે. મહારાજ અનંત પ્રકારના પરચા એવી રીતે પોતાના ભક્તને આપે છે, આપ્યા હતા અને આપતા રહેશે. અને સ્વામી કહે છે કે જેવી રીતે જનની પોતાના બાળને જાળવે છે, જેવી રીતે માતા પોતાના બાળકની રક્ષા કરે છે, એવી રીતે મહારાજ પોતાના ભક્તની રક્ષા કરે છે. મહારાજ સ્વયં વચનામૃતમાં દૃષ્ટાંત આપે છે કે જેમ કોઈ માતા હોય તે કૂવે પાણી ભરવા માટે જાય, પૂર્વના જમામાં આજના જેવા નળ તો હતા નહીં, માટે કૂવે જ્યારે પાણી ભરવા માટે જાય ત્યારે કેડમાં પોતાનું જે બાળક હોય તેનું પણ ધ્યાન રાખે અને નીચે જે પાણી ભરાય છે એનું પણ ધ્યાન રાખે. પરંતુ કોઈ પ્રકારે એવું કોઈ દિવસ ના બને કે માતાના હાથમાંથી બાળક છટકીને કૂવામાં પડી જાય. સતત માતાની એક નજર, માતાની એક વૃત્તિ એ બાળકમાં હોય છે, અને જેથી એ બાળક સુખેથી જીવી શકે છે, એનું રક્ષણ થાય છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે જેવી રીતે જનની બાળને જાળવે, એવી જ રીતે મહારાજને તો બધાના પિતા પણ થતા આવડે છે, બધાનું માતા પણ થતા આવડે છે. જેને ભાઈ નથી એના મહારાજ ભાઈ થઈ જાય છે, જેને બેન નથી એના મહારાજ બેન થઈ જાય છે. એવી રીતે દયાળુ એવા મહારાજ પોતાના જે ભક્ત છે, પોતાના આશ્રિત જન છે, જેમને શરણે આવ્યા છે, જેમને એમના સિવાય બીજે ક્યાંય આસ્થા નથી,
એવા જે કોઈ આ પૃથ્વી તળ પર છે અને બીજે ગમે ત્યાં હોય તેમની મહારાજ રક્ષા કરવા માટે તત્પર રહે છે. અને સ્વામી એવું લખે છે કે મહારાજની આવી કરુણાનો વિચાર કરીને, મહારાજનો આવો પ્રતાપ વિચારતા થકા, જે ભગવાનના આશ્રિત છે, ભગવાનના ભક્ત છે, એમના અંતરમાં સદૈવ આનંદ વર્તે છે. અને એવી રીતે સ્વામી સહજાનંદ એમના ભક્તને ઘણું પ્રકારનું સુખ આપે છે. એવી રીતે અહીંયા 133મું પ્રકરણ પૂર્ણ થાય છે. આગળ 134મું પ્રકરણ. વળી વળી શું હું વર્ણવો ભાઈ પરચાનો નહીં પાર, દુઃખ પડે જ્યારે દાસને ત્યારે તરત કરે હરિવાર, વિપત પડે નહીં વેગડા રહે ભક્ત ભેડા ભગવન, તેને મગન માનમાં હમેશે રહે હરિજન. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે કે મહારાજ જે જે પરચા પૂરે છે એમનો તો કોઈ પાર આવે એમ નથી. જેવી રીતે સમુદ્રમાં કેટલું પાણી છે એ બુંદ બુંદ જો એ પાણીની ગણવી હોય તો કોઈ રીતે ગણી શકાય? ના જ ગણાય. એવી રીતે મહારાજે જે જે પરચા પૂર્યા છે પોતાના ભક્તને, એ અનંત પ્રકારના એવા પરચા છે, એમનો કોઈ રીતે હું લખી શકું, કોઈ રીતે પાર પામી શકું એમ નથી, એવું નિષ્કુળાનંદ સ્વામી લખે છે. અને સ્વામી એમ લખે છે કે દુઃખ પડે જ્યારે દાસને ત્યારે તરત કરે હરિવાર. જ્યારે જ્યારે પોતાના દાસને, પોતાના જે સેવક છે, દાસ ખરેખર કોને કહેવાય કે જે સેવક હોય, જે સ્વામીની ચાકરી કરતો હોય તેને દાસ કહેવાય. એવા જે દાસ છે, શ્રીજી મહારાજ સ્વામી છે ને, આપણે સર્વે મહારાજના દાસ છે, એવા ભગવાન એવું સમજે છે કે મારા દાસને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે તરત મારે એમની રક્ષા કરવા માટે અવશ્ય જવું પડે. અને મહારાજનો સ્વભાવ એવો કે ક્ષણભર પણ મોડું નથી કરતા, અખંડ જાણે રક્ષામાં ઊભા જ છે એવી રીતે મહારાજ વર્તે છે. અને નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે જ્યારે દાસને દુઃખ પડે ત્યારે સહાય કરવા માટે મહારાજ સ્વયં આવે છે. હવે ખરેખર જો દાસ હોય તો એનું કર્તવ્ય એ છે કે એ પોતે સ્વામીની સેવા કરે, પરંતુ મહારાજનો સ્વભાવ એવો કે જે એમના દાસ છે એમના પણ દાસ થઈને મહારાજ એમની રક્ષા કરવા માટે આવે. માટે એના પરથી ખરેખર એવો વિચાર ચોક્કસ થવો જોઈએ કે ખરેખર આ દાસ તો મહારાજ છે. દાસત્વ ઉત્તમપણે શ્રીજી મહારાજમાં જ રહ્યું છે. અને તે માટે આધારાનંદ સ્વામી પણ હરિચરિતામૃત સાગરમાં એમ જ લખે છે કે જેવું શ્રીજી મહારાજનું દાસત્વ હતું એવું દાસત્વ તો કોઈનામાં હતું જ નહીં. અને મહારાજનો સ્વભાવ એવો કે જે એકવાર પોતાને શરણે આવે એની રક્ષા કરવા માટે મહારાજ ગમે તે કરવું પડે તો પણ કરી દે. કારણ કે એમ વિચાર થાય કે આ દેશનો કોઈ મોટો માણસ હોય, મોટો પ્રતિષ્ઠિત માણસ હોય, તેના બંગલામાં સુખેથી રહેતો હોય અને અચાનક એને જાણ થાય કે મારાથી 10 કિલોમીટર દૂર એક વ્યક્તિ રહે છે, એના ઘરમાં આગ અચાનક લાગી છે, તો કોઈ દિવસ એની ઊંઘ, એ ઊંઘતો હશે તો પોતાની ઊંઘને છોડીને કોઈ દિવસ સહાય કરવા નહીં દોડે. પરંતુ મહારાજનો સ્વભાવ કેવો કે એમને જાણ થઈ કે આ મારા ભક્તને અત્યારે એને ઝેર પીધું છે, એના દેહ મૂકાશે. આગળ આગળ મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ હતો, સ્વામીને માર્ગ નહોતો મળતો, ત્યાં એવા કષ્ટમાં મુક્તાનંદ સ્વામી મુકાયા. અખંડાનંદ સ્વામી હતા, એમને વાઘ ખાવા તૈયાર થયા છે. તો મહારાજ જે સ્વયં સુખના નિધિ છે, જે સુખ પૂર્ણતાએ સુખ જ્યાં રહ્યું છે એવા શ્રીજી મહારાજ છે, છતાં પણ એ પોતાના ભક્તને દુઃખ જોઈને પોતાનું સુખ છોડે છે અને દુઃખમાં એ ભક્તને મદદ કરવા માટે તૈયાર થાય છે. એટલે જ મહારાજ સ્વયં વચનામૃતમાં એમ કહે છે કે જેમ ભૂત વળગ્યો હોય તો એ ભૂત જો નથી મૂકતું, એની કેટલી પ્રકારની વિધિ કરવી પડે અને ત્યારે માંડ માંડે ભૂત જે વળગ્યો હોય એ શરીરમાંથી બહાર નીસરે. મહારાજ કહે છે કે જો ભૂત નથી મૂકતું તો અમે કેમ મૂકશું, અમે અમારા ભક્તને મૂકી જ કેમ શકીએ. એવી રીતે મહારાજ પોતાના જે રક્ષા કરવાનો સ્વભાવ છે એ સ્વભાવ મહારાજ દર્શાવે છે. અને આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જ્યારે ભક્તને વિપત પડે છે ત્યારે મહારાજ પડ માત્ર વેગડા નથી રહેતા, પડ માત્ર દૂર નથી રહેતા, હંમેશા એ ભક્તની ભેળા જ રહે છે. આ લોકમાં જેમ અમેરિકામાં ખરેખર એવું જ છે કે મંદિરમાં
સહેજ પણ આગ લાગે કે સહેજ પણ ધુમાડો થઈને અચાનક જો ફાયર એલાર્મ વાગે તો ફાયર સ્ટેશનવાળાને આવતા વાર લાગે? જરાય ના લાગે, તરત આવી જ જાય. ભલે આગ લાગી છે નથી લાગી છતાં પણ તરત આવી જાય અને સિગ્નલ મળી જ જાય. અને એવું એટલું જ નહીં પણ આપણી સ્ટ્રીટ પર આજુબાજુમાં કોઈ બીજા ચર્ચમાં ચોરી થઈ હોય તો પોલીસ આપણે બોલાયા ના હોય બીજા જ ચર્ચમાં ચોરી થઈ છે છતાં પણ આપણા ચર્ચમાં તરત આવી જાય. એમને એમ વિચાર થાય કે આ લોકો છે અમારા આ ગામમાં રહે છે માટે એમની રક્ષા કરવી અમારું કર્તવ્ય છે. હવે આ લોકનો કોઈ એવો કર્મચારી હોય કે જે પોલીસ હોય ફાયર ઓફિશિયલ હોય એવા કોઈ કર્મચારીઓ જે છે એમને પણ જો એ પોતાનું કર્તવ્ય યાદ રહે છે કે મારું કર્તવ્ય એ છે કે મારે આ લોકોની રક્ષા કરવાની છે તો મહારાજ એમનું કર્તવ્ય કેમ ભૂલે? તે માટે સ્વામી એમ લખે છે કે જ્યારે ભક્તને વિપત પડે ત્યારે મહારાજ સહેજ પણ દૂર નથી રહેતા. અને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તો પોતાની વાતોમાં એમ લખે છે કે જેટલું આપણાને આપને મહારાજને મોટા પર હેત છે એથી કરોડ ગણું મહારાજને મોટા આપણી પર હેત દર્શાવે છે. મહારાજને મોટાનું હૃદય તો પુષ્પ જેવું કોમળ હોય છે માટે આપણાને ઘણીવાર એવો વિચાર થાય કે આપણે એમનું એમની કેટલી સેવા કરીએ છીએ, એમની માટે કેટલું ઘસાઈ જઈએ છીએ, એમની માટે કેટલું છોડીએ છીએ, એ કે આપણે એવું સતત કર્યા કરીએ છીએ. આપણાને એમ થાય કે આપણે ખરેખર એમના દાસ છે. પણ સ્વામી વાતોમાં એમ લખે છે કે આપણે જેવું મહારાજને મોટા પર હેત છે એથી કરોડ ગણું અનંત ગણું મહારાજને મોટાને આપણા પર હેત છે. અને જો ખરેખર એવું ના હોય તો જે અક્ષરધામના અખંડ સુખના ભોગતા છે, અખંડ સુખના એ જ્યાં અખંડ સુખમાં નિવાસ કરનારા છે એવા મોટા પુરુષો આ પૃથ્વી પર જે ખરેખર એમની માટે વિષ્ટા સમાન છે, ગટર સમાન છે, એવો આ લોક, એવો આ પૃથ્વી, એવો આ બ્રહ્માંડ એમાં કોઈ દિવસ જીવોના કલ્યાણ માટે આવે જ નહીં એવો ભગવાનને મોટાનો સ્વભાવ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. આગળ સ્વામી લખે છે, અંગ ખુમારી નયુત રે શ્રી હરિની સામર્થી જોય નર નારી નિરભય રહે મન ભયન માને કોય દેહ છતા દુખિયા નહીં મુવા પછી જાવો બ્રહ્મ મોલ પેખી પ્રતાપ એ નાથનો તેને અંગે સુખય તોલ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજનો એવો પ્રતાપ વિચારીને, મહારાજની એવો જે દયા છે, મહારાજની કરુણા છે, મહારાજનું વાત્સલ્ય છે પોતાના ભક્ત પ્રત્યે, એને જ્યારે ભક્ત વિચારે છે ત્યારે એના અંગમાં એક અલગ ખુમારી ચડી આવે છે. અને શ્રીહરિની એવી સામર્થ્ય જોઈને જે નરનારીઓ છે તે સર્વે નિર્ભય રહે છે. એમને સતત એવું એક બળ રહે છે એમના હૃદયમાં કે ગમે તેવું દુઃખ આવી પડશે તો પણ આ દુઃખના દેનારા મહારાજ સિવાય બીજો કોઈ નથી. અને જો દુઃખમાંથી અમને કષ્ટ થવાનું હશે તો એ રક્ષા કરનારા મહારાજ સિવાય બીજા કોઈ નથી એવો સતત વિચાર કરીને સર્વે નરનારીઓ સુખ્યા રહે છે. અને ઘણીવાર એવો વિચાર થાય કે સહેજ દુઃખ આવી પડ્યો હોય કે બીમાર થયા હોય કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાની હોય તેમાં આપણને એમ વિચાર થાય કે આ નરનારીઓ નિર્ભય રહે છે તો આપણે કેમ નિર્ભય નથી રહી શકતા. તો મહારાજનો ખરેખર આશય એવો હોય છે, વિચાર કરતા એમ જણાય કે મહારાજનો આશય એવો છે કે જો દુઃખ પડીને દુઃખ આપીને પણ એ ભક્તને સુખ થવાનું હોય તો મહારાજે ભક્તને દુઃખ આપે છે. જેમ કોઈ આ લોકમાં જીવ હોય તેને પોતાની માટે કરોડ રૂપિયાનું ઘર જોઈતું હોય, 10-15 ગાડીઓ જોઈતી હોય, એવી રીતે અનંત પ્રકારની સંપત્તિને કોઈ ભક્ત ઈચ્છે છે તો મહારાજને તો એ ભક્તને સુખ્યો કરવો જ છે, મહારાજ તો એ આપવાના જ છે. છતાં પણ એ આપતા પહેલાં મહારાજ એમ વિચાર કરશે કે આ હું મારા ભક્તને આપીશ તો એને ખરેખર આમાંથી સુખ થશે કે દુઃખ થશે. કારણ કે જેટલું મોટું ઘર એટલું ચોરી થવાની વધારે બીક, જેટલી વધારે ગાડીઓ એટલી તમને એમને સાચવવાની વધારે ચિંતા. એવી રીતે મહારાજ એમ વિચારે કે મારો આ ભક્ત છે એને આ લોકમાં હું સંપત્તિ આપીશ, આ લોકમાં કીર્તિ આપીશ, આ લોકમાં પ્રતિષ્ઠા આપીશ તો મારું જે ધામ છે, મારું ભજન કરવાનું જે સુખ છે
એને જેવું જોઈએ એવું એ ભક્ત ભોગવી નહીં શકે. માટે જે આપણેને દુઃખ દેખાતું હોય, આપણી દૃષ્ટિમાં જે દુઃખ હોય, એ ઘણીવાર મહારાજની દૃષ્ટિમાં જે અપાર સુખ છે એનું જ કારણ હોય છે. માટે એ દુઃખમાં પણ કેવી રીતે મારો ભક્ત સુખ્યો રહે એવું વિચારીને જ મહારાજે ભક્તને પણ જે આપણાને દેખાય એવી રીતનું દુઃખ આપતા હોય છે. અને જો એમ ખરેખર એમને સુખ ના જ આપવું હોય તો એ કોઈ દિવસ વચનામૃતમાં એમને લખે કે જે મારા શરણે આવે એને એના પ્રારબ્ધમાં જો રામપત્ર લખ્યો હોય તો એ મને આવે ને કોઈ પ્રકારે અન્વસ્ત્ર કરીને મારો ભક્ત દુખ્યો ન થાય. એમના હૃદયમાં જો કરુણા હોય જ નહીં તો એવું લખે જ નહીં કે એને જો શૂળીનું દુઃખ આવવાનું હોય તો એ કાંટે મટે, પરંતુ એનું જે દુઃખ હોય તે સર્વે હું ભોગવું, એવું મહારાજ કોઈ દિવસ વચન બોલે જ નહીં. માટે ભગવાનનો સહેજ સ્વભાવ છે કે પોતાના ભક્તને સુખિયા કરવા. અને સ્વામી આગળ લખે છે કે નરનારીઓ નિર્ભય રહે છે, એમના મનમાં કોઈ પ્રકારનો ભય નથી, એનું કારણ શું છે? તો એ નરનારીઓ સર્વે એમ વિચારે છે કે આ દેહ છતાં તો આપણાને ભગવાન અન્વસ્ત્ર કરીને કોઈ પ્રકારે દુખ્યા થવા જ નહીં દે, કોઈ પ્રકારે એવી રીતનું કષ્ટ આવી પડે કે જ્યાં ખાવા માટે અન્ન ન મળે, પીવા માટે પાણી ન મળે, પહેરવા માટે વસ્ત્ર ન મળે, રહેવા માટે ઘર ન મળે, એવી રીતનું દુઃખ તો મહારાજ આપણા ઉપર આવવા જ નથી દેવાના. માટે એ તો સુખી આપણાને મહારાજ આ લોકમાં કર્યા જ છે. અને એટલું જ નહીં પણ આ લોકમાંથી આ દેહને ત્યાગ કર્યા પછી પણ મરણ પામીને પણ ભગવાનના અક્ષરધામમાં જઈને નિવાસ કરવાનો છે, અખંડ નિવાસ કરાવવાના છે મહારાજ. જેમ કોઈ લાડવા આપતું હોય ને એમ કે એક હાથે તમેથી જેટલા લાડવા લઈ જાય એટલા લઈ જાઓ, પરંતુ જો કોઈ બે હાથે લાડવા લઈ લે તો એને કેવો આનંદ થાય કે એક લાડવો એમ પામવાનો તો એના કરતાં બે લાડવો પામ્યો. એવી રીતે જે ભગવાનનો ભક્ત છે એના મનમાં એમ જ વિચાર થાય છે કે આ લોકમાં જે આ લોકમાં ક્ષણિક સુખ છે, અન્ન વસ્ત્ર ઇત્યાદિ જે સુખ છે જેના કરીને ભગવાનનું ભજન સુખેથી થાય, એવું સુખ તો મહારાજ આપણાને આપવાના જ છે. એક લાડવો તો આપણાને મહારાજે આપ્યો જ છે, પરંતુ આ દેહનો ત્યાગ કરીને ભગવાનના અક્ષરધામમાં જઈને ભગવાનની સાથે સદૈવ રહેવા મળશે એ બીજો લાડવો પણ મહારાજ આપણને આપવાના જ છે. જેમ કોઈ મા હોય, એ મા પોતાનો છોકરો ભૂખ્યો હોય તો એને એક લાડુ જમાડશે અને એક લાડુ પોતા માટે બાકી રાખ્યો છે તો પણ એમ જ કહેશે કે ના બેટા તું જમી જા, હું ભૂખી રહીશ. એમ મા પોતાના છોકરાને જેવી રીતે લાડવો આપીને સુખી કરે છે, એવી રીતે આ નરનારીઓ એમ વિચારે છે કે મહારાજે આપણાને સુખી કર્યા છે. અને એવી રીતનો મહારાજનો પ્રતાપ જોઈને સર્વેના અંગમાં, સર્વેના અંતરમાં જે સુખ વર્તે છે તેની કોઈ તુલના ના થઈ શકે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એ સુખનું કોઈ વર્ણન નથી થઈ શકતું. હવે આગળ જે પરચો વર્ણવો છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એક પરચો કહુયનુપ સારો સુણ્યા જેવો સુખરૂપ હરિહતા તે હાલાર દેશ ત્યાંથી કર્યો કચ્છે પરવેશ એક સેવક સંગે લઈને ચાલ્યા રણની વાટે વઈને માર્ગમાં ચાલતા મહારાજ કર્યા કઈક જનના કાજ. આ પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી જે પરચો વર્ણવે છે એનો પૂર્વ સંદર્ભ કંઈક આ રીતનો છે કે મહારાજ જ્યારે ગાદી પર બેઠા, મહારાજે આ જે આ રામાનંદ સ્વામીનો સ્થાપેલ ઉદ્ધવ સંપ્રદાય હતો એની ધુરા જ્યારે મહારાજે સંભાળી, તે પૂર્વે ઘણા એવા આશ્રિત ભક્તો હતા જેમના નામ મહારાજના ભક્ત તરીકે પ્રચલિત છે, પરંતુ એ રામાનંદ સ્વામીના ખરેખરા આશ્રિત હતા, જેમ માયારામ ભટ્ટ હતા, લાલજી સુથાર હતા, એવી રીતે ઘણા બધા ભક્તો હતા જે પહેલાં રામાનંદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા અને પછી ભગવાનની સર્વોપરિતા એમને ઓળખાની માટે તે શ્રીજી મહારાજમાં પછી જોડાયા હતા.
અને એવી રીતે જ્યારે પોતાના ગુરુના મુખ થકી રામાનંદ સ્વામીના મુખ થકી એ ભક્તોએ મહારાજનો મહિમા સાંભળ્યો ત્યારે એમના મનમાં એક ભાવ સતત વર્ત્યા કરતો કે મહારાજ અમારા ગામે પધારે, મહારાજ અમારા ઘરે પધારે, એમની પધરામણી અમારે ઘરે થાય ને એમની આગતા સ્વાગતા અમે કરી શકીએ, એમની સેવા અમે કરી શકીએ. એવી રીતે એ જે ભક્તો હતા એમના મનમાં એવો ભાવ સતત વહ્યા કરતો. અને એવા જ શેખપાટ ગામના લાલજી સુથાર, જે લાલજી સુથાર સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી તરીકે એમનું નામકરણ થયું, જેમણે આમ ભક્તચિંતામણિ ગ્રંથ લખ્યો, જેમને એવો આ સત્સંગને અમૂલ્ય ભેટ આપી કે જેના થકી આજે અનંત સુખિયા થાય છે અને સુખિયા થતા રહેશે, એવા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી અહીંયા પોતાનો પરચો વર્ણવે છે. એવી રીતે શેખપાટના જે લાલજી સુથાર હતા તેમને અંતરમાં ભાવ રહેતો કે મહારાજ મારી ઘરે પધારે, અમારા ગામમાં પધારે, અને સર્વે ભક્તોના ભાવને વશ થઈને મહારાજ સંવત 1860માં ફરતા ફરતા શેખપાટ ગામે આવ્યા છે. અને મહારાજ પોતાના ગામે પધાર્યા એ જોઈને ત્યાંના હરિભક્તોના અંતરમાં આનંદ નથી સમાતો. મહારાજ ત્યાં થોડા દિવસ રહ્યા અને પછી એ ભક્તોને વાત કરે છે અને ખાસ કરીને લાલજી સુથારને. લાલજી સુથારને મહારાજ એમ કહે છે કે અમારે કચ્છ પ્રદેશમાં જવું છે, માટે જો કોઈ ભૌમ્યો હોય તો અમે જઈએ, કારણ કે અમને માર્ગ, કચ્છનો માર્ગ ઘણો વિકટ છે, અમને રસ્તો કાંઈ ખબર નથી, તો આ શું આ ગામમાં અમને કોઈ ભૌમ્યો મળી જશે? મહારાજ એવું લાલજી સુથારને જ્યારે પૂછે છે ત્યારે લાલજી સુથાર ને મહારાજની સેવા કરવાની ઈચ્છા તો હતી જ, મહારાજનો મહિમા તો એ જાણતા જ હતા, ભગવાનના અનાદિ મુક્ત હતા, માટે લાલજી સુથાર હરકાતા થકા મહારાજને એમ કહે છે કે મહારાજ જો તમારે ભૌમ્યો જોઈતો હોય તો મારા જેવો બીજો ભૌમ્યો કોણ મળે? એમ જ્યારે લાલજી સુથાર મહારાજના ભૌમ્યા તરીકે ચાલવા તૈયાર થયા છે ત્યારે મહારાજ અને લાલજી સુથાર બંને શેખપાટથી કચ્છ તરફ પ્રયાણ કરે છે. અને કચ્છનો ઘણો વિકટ માર્ગ છે, રસ્તામાં કાંઈ ખાવા ન મળે, પીવા માટે પાણી ન મળે, માટે લાલજી સુથાર એમ વિચારીને કે વચ્ચે મહારાજને જો ભૂખ લાગશે, મહારાજને તરસ લાગશે, એમ વિચારીને એમને બતકમાં પાણી ભર્યું છે, જોડે જમવા માટે સુખડી લીધી છે, અને એટલું જ નહીં પણ એમના જે પગરખા હતા એમાં એમને થોડા પૈસા પણ સંતાડી દીધા છે. જેમ અત્યારે ચોર ખીસું હોય પેન્ટમાં એવી રીતે એ વખતે પગરખામાં પૈસા સંતાડતા, માટે એમને આ સર્વે સામગ્રી પોતાની સાથે લીધી છે. અને મહારાજ અને લાલજી સુથાર બંને કચ્છના માર્ગે ચાલતા જાય છે. અને હવે આગળ માર્ગમાં શું થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એક વિપ્રદરી દરી દીન અન્ન વસ્ત્રે કરી અતિ ખિન્ન તેને આપિયા વસ્ત્રયોતારી પેંડા પાકને સુખડી સારી કાપી દારિદ્ર એનો દયાળ ચાલ્યા ત્યાંથી જન પ્રતિપાડ વાટે ચાલતા ન કરે વેડ અતિ ત્યાગી અંગે અલબેલ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જ્યારે હું ને મહારાજ સ્વયં એ માર્ગે આગળ ચાલતા જઈએ છે ત્યાં રસ્તામાં વચ્ચે એક ગરીબ માનસ આવે છે, એક ગરીબ દરિદ્ર એવો એક દીન જન મહારાજને રસ્તામાં મળે છે. અને એ કેવો હતો તો સ્વામી અહીંયા લખે છે કે એની પાસે પહેરવા માટે વસ્ત્ર નહીં અને ખાવા માટે અન્ન નહીં, પીવા માટે પાણી નહીં, એવો એ દરિદ્ર જન હતો, એવો એ ગરીબ માનસ હતો. અને તેને જોઈને જેમનો સહજ સ્વભાવ છે કે દુખ્યો દેખી ન ખમાય દયા આણી રે, અતિ આંકડા થાય અંધન વસ્ત્ર આપીને દુઃખ કાપે, એવો મહારાજનો સહજ સ્વભાવ છે, માટે મહારાજે જ્યારે એ ગરીબને જોયો છે ત્યારે એમનાથી રહેવાતું નથી. અને મહારાજ લાલજી સુથાર જે પોતાની સાથે પીવા માટે પાણી લીધું છે, ખાવા માટે અન્ન લીધું છે, તે સર્વે ગરીબને તરત આપી દે છે, પણ માત્ર વિચાર નથી કરતા,
લાલજી સુથારને મનમાં એકવાર તો એમ થઈ ગયું કે આ મેં મહારાજ માટે લીધું છે, મહારાજ જો આગળ જઈને એમ કહેશે કે લાલજી મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે, તો હું એમને શું આપીશ? લાલજીને થોડો એવો ખચકાટ થાય છે, પરંતુ મહારાજ એ દરિદ્રને જોઈને એમનું હૃદય ઓગળી જાય છે, એમના આંખોમાં જાણે કરુણાની વરસાદ થઈ રહ્યો, કરુણાનો વરસાદ થઈ રહ્યો, એવા મહારાજ એ ગરીબને જોઈને રહી નથી શકતા. અને પોતાની સાથે જે જે કંઈ સામગ્રી લાલજી સુથારે લીધી છે તે સર્વે ગરીબને તરત આપી દે છે. અને એવું નહીં, નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એમ લખે છે કે મહારાજે સ્વયં પોતાના વસ્ત્ર ઉતારીને ગરીબને આપ્યા છે. મહારાજ તો ભક્તોએ જે ભેટ કર્યો એવા જરિયાણી જામા, રેશમી ફેંટા ઇત્યાદિ જે જે પહેરતા, ઘરેણા પહેરતા મહારાજ, તેમાંથી મહારાજે પોતાના જે મૂલ્યવાન વસ્ત્ર હતા તે પણ એ ગરીબને આપી દીધા છે. અને સ્વામી લખે છે કે એમનું દારિદ્ર કાપીને મહારાજ ત્યાંથી ચાલતા થયા છે. અને નિષ્કુળાનંદ સ્વામીની પ્રસિદ્ધિ આ સત્સંગમાં વૈરાગ્ય મૂર્તિએ કરીને છે. ઘણા લોકો આજે પણ એમ કહે છે કે જેવો નિષ્કુળાનંદ સ્વામીનો ત્યાગ વૈરાગ્ય હતો એવો એ વખતે કોઈ નંદ સંતોનો હોય કે ન હોય એમાં સંદેહ છે. નિષ્કુળાનંદ સ્વામીની જે ત્યાગની જે છટા હતી, વૈરાગ્ય પૂર્ણ જે એમનું જીવન હતું, એવું જીવન તો ત્યાં કોઈનું હતું જ નહીં. અને એવું બિરુદ્ધ જે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને મળ્યું છે કે જે ત્યાગની મૂર્તિ, વૈરાગ્ય મૂર્તિ, એવા નિષ્કુળાનંદ સ્વામી તે અહીંયા લખે છે કે મહારાજ એ દરિદ્રને બધું આપીને, બધી સામગ્રી આપીને કોઈ પ્રકારની ચિંતા નથી કરતા અને વેગે કરીને કચ્છના વાટે ચાલતા થયા છે. અને કેવા શોભે છે મહારાજ, તો અતિ ત્યાગી અંગે અલબેલ, જે વૈરાગ્ય મૂર્તિ છે, ત્યાગ મૂર્તિ છે, એવા નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે મહારાજ સ્વયં અતિ ત્યાગી થઈને ચાલ્યા છે. જો કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય તે કોઈ બીજાની એમના કરતા પણ શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે તો એ જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એ કેટલા મોટા હશે. જો નિષ્કુળાનંદ સ્વામી જે વૈરાગ્યની ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલા છે એ મહારાજના ત્યાગ વૈરાગ્યનું પ્રશંસા કરતા હોય તો મહારાજનો ત્યાગ વૈરાગ્ય કેવો હશે તે આ પરથી જણાય આવે. અને આ કડીઓમાં જેવો નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો દયાળુ સ્વભાવ વર્ણવ્યો છે તેવોને તેવો જ દયાળુ સ્વભાવ, જેવો મહારાજનો સ્વભાવ હોય છે એવો જ એમના મુક્તોનો સ્વભાવ હોય છે. તે ન્યાયે મહારાજનો દયાળુતા, મહારાજના હૃદયમાં જે દયાળુતા, તે જ દયાળુતા આપણા પૂજ્યપાદ દાદા ગુરુજીમાં હતી. ઘણીવાર પૂજ્યપાદ ગુરુજીના મુખ્ય કથામાં પ્રસંગ સાંભળ્યા છે કે દાદા ગુરુજી સુરત મંદિરના મહંત હતા અને એ વખતે સુરતમાં રાત્રે સંઘ ભક્તોના સંઘોના સંઘ આવે અને એવું ના હોય કે એ વખતે કોઈ ફોન કરી દે કે અમે આવવાના છે માટે અમારી માટે ભોજન તૈયાર રાખજો, ઉતારા તૈયાર રાખજો, એવી કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોય. છતાં પણ જ્યારે ઘણા બધા ભક્તો સુરતના મંદિરમાં આવે ત્યારે દાદા ગુરુજી જે રાતે સૂઈ ગયા હોય તે પોતે જાગે અને એ ભક્તોને સ્વયં ભાખરીઓ કરીને, રોટલા કરીને જમાડે અને એ ભક્ત શાંતિથી સૂઈ જાય પછી દાદા ગુરુજી સૂતા. એમને કોઈ દિવસ પોતાનો કોઈ દિવસ સ્વાર્થનો વિચાર ન કરતા કે મારી ઊંઘ અત્યારે હું આમ આ લોકો માટે કેમ બગાડું, પણ બીજા કેમ સુખિયા થાય એવું સદૈવ એમનું જીવન હતું. અને એટલું જ નહીં પણ દાદા ગુરુજીનું દાસત્વ, એમનો સેવાભાવ તો એ કક્ષા સુધી પહોંચેલો હતો કે એ જે સર્વે ત્યાં રહેનારા ભક્તો હતા તે સવારે સુરતમાં કામ ધંધે જવાનું હોય, એ જ્યારે એમની ફેક્ટરીઓમાં કામ માટે જાય ત્યારે સવારે ફટાફટ નાહીને પોતાના કપડાં ત્યાંના ત્યાં મૂકીને તરત જતા રહે. અને દાદા ગુરુજીના હૃદયમાં એવી કરુણા, એવી મમતા, એવું વાત્સલ્ય કે જે ભક્તોના કપડાં હોય, મેલા કપડાં હોય તે સ્વયં પોતે ધોતા. ક્યાં એક જગતથી વિરક્ત ત્યાગી અને ક્યાં સંસારમાં પડેલો એક જીવ, સામાન્ય જીવ, પરંતુ તેની પણ સેવા આપણા પૂજ્યપાદ દાદા ગુરુજીએ કરી છે. એ પોતે ભૂખ્યા રહ્યા છે પણ બીજાની ભૂખ ટાળી છે, પોતે પ્યાસા રહ્યા છે અને બીજાની પ્યાસ છીપાવી છે. અને એવો જે દાદા ગુરુજીનો દયાળુ સ્વભાવ, એવો જ સ્વભાવ આપણને સાંગોપાંગ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં દેખાય. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એક પ્રસંગ છે કે જ્યારે કંડારી ગુરુકુલથી એક દિવસ પૂજ્યપાદ ગુરુજી ગાડીમાં બીજી જગ્યાએ જવા માટે તૈયાર થયા છે ત્યારે રસ્તામાં એક ગરીબ માણસ ત્યાં સડક પર બેઠો છે. ઇન્ડિયામાં તો એવું હોય કે ગરીબ માણસ ગમે ત્યાં બેઠા રહે,
બટ કેમ કે એમનો કોઈ ત્યાં આશરો જ નથી. એવી રીતે ગુરુજીએ એક ગરીબ માણસને ત્યાં જોયો છે, ત્યારે ડ્રાઈવરે ગરીબ માણસને ના જોયો, સાથે બેઠા જે સંતો છે એમની દ્રષ્ટિએ ગરીબ માણસ પર ન પડી. પણ પૂછપાત ગુરુજીએ ગરીબ માણસને ત્યાં જ્યારે જોયો ત્યારે ગાડી ઘણી દૂર પહોંચી ગઈ હતી, છતાં પણ ગાડી પાછી વળાવી છે પૂછપાત ગુરુજીએ, અને સ્વયં નીચે ઉતરીને ગરીબ પાસે જાય છે અને પોતાની સાથે જે પ્રસાદ હતો તે પ્રસાદ એ ગરીબને આપે છે. અને એટલું જ નહીં પણ પોતાની સાથે જે કંઈ કપડાં હતા તે કપડાં એ ગરીબને ઓઢાડ્યા છે. અને ડ્રાઈવરને એમ કહે છે કે જે કંઈ પૈસા આપણે આપણા વાટમાં ખર્ચ કરવા માટે લીધા છે તે બધા પૈસા ગરીબને આપી દો. ત્યારે સૌ ગુરુજીને કહે છે કે ગુરુજી આપણાને જરૂર પડશે તો આપણું શું થશે? ત્યારે ગુરુજી એવો જવાબ આપે છે કે આપણી રક્ષા કરનાર તો મહારાજ છે, પણ આને અત્યારે આ જે ગરીબ માણસ છે એને આપણી મદદની અત્યારે જરૂર છે, માટે એને બધું જ આપી દો. એમ ગુરુજી જેવી દાદા ગુરુજીની દયાળુતા કે ગમે તેવો જીવ હોય એ કોઈ રીતે દુખ્યો ન રહેવો જોઈએ, એવી રીતે પૂજ્યપાદ ગુરુજીના હૃદયમાં પણ એક જ વિચાર સતત વહ્યા કરે કે કોઈ પણ જીવ છે જેને મહારાજે આ લોકમાં જેવું જોઈએ એવું નથી આપ્યું, જે અન્ન જળ વસ્ત્ર ઘર ઇત્યાદિ કે કરીને સુખ્યો નથી, એવાને સુખ્યો કરવો એ મારી ફરજ છે, એવું વિચારીને પૂજ્યપાદ ગુરુજીએ એ જે દરિદ્ર નારાયણ છે ગરીબમાં રૂપમાં જે ભગવાન છે એમની સેવા કરવા માટે સદૈવ તત્પર રહે છે. અને એ જ કારણથી આજે વડોદરા ગુરુકુલમાં 365 દિવસ વર્ષમાં એક પણ દિવસ ચૂક્યા વગર ગરીબોને સદાવ્રતના સ્વરૂપે ગરીબોને ભોજન આપવામાં આવે છે. અને એટલું જ નહીં પણ પૂજ્યપાદ ગુરુજીનો જેવો સ્વભાવ, દાદા ગુરુજીનો જેવો સ્વભાવ, મહારાજનો જેવો સ્વભાવ, એવો જ સ્વભાવ આજે પ્રગટ આપણાને જે સંતો ભક્તો મળ્યા છે એમનામાં પણ દેખાય, જેમ અક્ષર નિવાસી પૂજ્યપાદ પૂજ્ય યોગી સ્વામી હતા. યોગી સ્વામીના જીવન પ્રસંગની કથાઓ સાંભળતા એમ જણાય કે જ્યારે યુવાનો વડોદરા ગુરુકુલે રાતે સેવા કરવા માટે આવે ને રાતે 12 વાગે 2 વાગે એવી રીતે સેવા કરતાં કરતાં એ રાતે થાકી ગયા હોય ત્યારે સ્વામી સ્વયં રાતે જાગીને એમની માટે ભાખરી કરીને એમને ભાખરી શાક જમાડતા, કોકવાર ખીચડી કરીને ખીચડી જમાડતા. અને આપણી સાથે રહેતા જે સંતો છે તે પણ ઘણીવાર આપણે પ્રસંગ જોયા હોય કે કોઈ ભક્ત મંદિરમાં રહેવા માટે આવ્યો હોય અને એમને દૂર એમના પાછા સ્ટેટમાં જવાનું હોય તો સંતો સ્વયં સવારે વહેલા જાગીને એમની માટે ભોજન બનાવે. એ જે મહારાજનો દયાળુ સ્વભાવ હતો એ જ દાદા ગુરુજીમાં, એ જ પૂજ્યપાદ ગુરુજીમાં, અને એ જ આજે આપણા મંડળના જે સંતો છે જે ભક્તો છે એમના જીવનમાં પણ દેખાય. અને એવાની સાથે આપણને રહેવા મળ્યું એથી મોટું બીજું કોઈ ભાગ્ય છે જ નહીં, એવાની પ્રાપ્તિ થઈ. અને જેમ ઘણીવાર એવું દ્રષ્ટાંત સાહિત્યકારો આપે કે ફૂલમાં કોઈ ભમરો વીંટાનો હોય, ફૂલનો એક હાર છે અને એમાં એક ભમરો પોરાઈ ગયો છે, તો એ ફૂલનો હાર જ્યારે મહારાજના ગળામાં પહેરાવશે ત્યારે ભમરો પણ મહારાજની સાથે સંયોગને પામશે, મહારાજને પામી જશે. એવી જ રીતે ગમે તેવો નાનો જીવ હોય છતાં પણ આ સત્સંગના ભીડામાં જો પડ્યો રહે તો જેવી પ્રાપ્તિ એ જે ઉચ્ચ સ્થિતિને પામેલા ભક્તો છે, જે સંતો છે, જે મોટા પુરુષો છે, એમને જે પ્રાપ્તિ થાય છે એ જ પ્રાપ્તિ એ જીવને થાય છે. જેમ ટ્રેન સાથે ડબ્બો જોડાયો, નિષ્કામ સ્વામી ઘણીવાર એ દ્રષ્ટાંત આપે કે એન્જિન સાથે ડબ્બો જોડાનો છે, માટે ટ્રેનની એન્જિન જ્યાં જવાની ત્યાં જે ડબ્બો જવાનો છે, ડબ્બામાં કોઈ માલ નથી, એન્જિન જેવી કોઈ તાકાત નથી, છતાં પણ બંનેનું ગંતવ્ય સ્થાન એક જ છે ને પ્રાપ્તિ પણ એક જ થવાની છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા મહારાજનો દયાળુ સ્વભાવ વર્ણવે છે. અને આગળ વાટે મહારાજ ચાલ્યા જાય છે, લાલજી સુથારની સાથે વાતો કરતા જાય છે, અને આગળ શું થાય છે તે સ્વામી લખે છે. આવ્યા સમુદ્ર સમીપે શ્યામ પડી સાંજ રહેવા નહીં ઠામ, લાગી પ્યાસ ને પીડાના પ્રાણ, સુક્યો કંઠન બોલાય વાણ, લાગ્યા કાંટાને કાકરા વડી,
अतिथाकमापडियाढडी एहमाहिलो नागण्यो दुख चालो चाल शुकहे श्रीमुख। એમ ગરીબ માણસને પોતાની સાથે લાવેલું અન્ન, જળ, વસ્ત્ર ઇત્યાદિ સર્વે આપીને મહારાજને લાલજી સુથાર આગળ ચાલતા થાય છે. ત્યાં આગળ જતાં એક સમુદ્ર આવે છે અને સમુદ્રના કિનારે એક વન છે, માટે ત્યાં રહેવા માટેની કોઈ જગ્યા નથી. એમનો ઉતારો ઝાડ નીચે નક્કી થયો છે. રાત્રે ઉતારો ક્યાં કરવો તેની માટે પણ જે મહારાજને ભક્તો એમના દરબારગઢ ખાલી કરી દેતા, એવા મહારાજ આજે ઝાડ નીચે ઉતર્યા છે લાલજી સુથારની સાથે. અને ઝાડ નીચે જ્યારે ઉતર્યા છે ત્યારે લાલજી સુથાર પોતાની સ્થિતિ શું થઈ છે તે વર્ણવે છે કે એમને ઘણે પ્યાસ લાગી છે, એમના પ્રાણ પીડાય છે, એમનો કંઠ સુકાઈ ગયો છે, એમને બોલવા માટે જાય તો પણ બોલી નથી શકાતું. મહારાજ તો એમની સાથે સતત વાતો કરતા જ રહે છે, માટે વાત કરતાં કરતાં એમનો કંઠ સુકાઈ ગયો છે. અડધો કલાક કથા કરવાની હોય તો પણ જો કંઠ સુકાઈ જતો હોય તો એ તો શેખપાટ ક્યાં ને કચ્છ ક્યાં, એટલા વિકટ માર્ગમાં પાણી વગર ચાલ્યા જાય છે તો એમની કેવી દશા થઈ હશે તેનો કેવળ વિચાર જ થઈ શકે. અને આગળ સ્વામી એમ લખે છે કે માર્ગમાં ચાલતા ચાલતા પગમાં કાંટા વાગ્યા છે, કાકરા વાગ્યા છે, અને ધગધગતા એ રણમાં ચાલતા ચાલતા લાલજી સુથાર ઢળી પડ્યા છે, પૃથ્વી પર તરત પડી ગયા છે. અને એમ લખે છે કે એ સર્વે લાલજી સુથારની સ્થિતિ જોઈને શ્રીજી મહારાજ તો એ દુઃખને જોતા પણ નથી. લાલજી સુથારને કેવો દુઃખ આવી પડ્યું છે એ મહારાજ જાણે છે, છતાં પણ એ સર્વે થકી અજાણ્યા રહીને લાલજી સુથારને એમ જ કહે છે કે ચાલો આ બધું અત્યારે આપણે સહન કરવું પડશે, કેમ કે આપણે કચ્છે જવું છે, કચ્છમાં જવું છે આપણે. માટે એમ લાલજી સુથારને આશ્વાસન આપીને એમને આગળ મહારાજ ચલાવતા જ રહે છે. અને આગળ લાલજી સુથાર સાથે શું થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી એ જે કથા લખી છે આવતીકાલે સાંભળીશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.